અહીં આપણી પાસે પાંચ સંખ્યા છે જેને નાનીથી મોટી સંખ્યાના ક્રમમાં એટલે કે ચડતા ક્રમમાં ગોઠવવું છે તમે જોઈ શકો છો કે આ બધી સંખ્યાઓ ઋણ છે ચાલો વિચારીએ કે આમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે તમે કહેવા માંગો છો ને કે હા અમને ખબર છે જો આ બધી ધન સંખ્યા હોય તો ચાલીસ એ સૌથી મોટી સંખ્યા થાય તમે કદાચ કહેશો કે ઋણ ચાલીસ એ સૌથી મોટી સંખ્યા છે તમારે એ જાણી લેવું જોઈએ કે આ ઋણની નિશાની શું સૂચવે છે અને તેના વિશે વિચારીએ એમ વિચારો કે આ બધી તમારા બેંક ખાતામાં રહેલી રકમો છે તમે તમારા ખાતામાં ઋણ સાત રૂપિયા હોય તેવું ઈચ્છો કે ઋણ ચાલીસ રૂપિયા હોય તેવું ઈચ્છો ઋણ ચાલીસ એટલે કે તમારે બેંકને ચાલીસ રૂપિયા આપવાના છે એટલે કે ખાતામાં કઈ જ નથી પણ તેને બદલે ચાલીસ રૂપિયા આપવાના છે ઋણ સાતનો અર્થ છે કે તમારે રૂપિયા આપવાના છે તો આ પરિસ્થિતિમાં ઋણ સાત થી નાની સંખ્યા છે એમ કહી શકાય કે આ બધી સંખ્યામાંથી ઋણ ચાલીસ એ સૌથી નાની છે આમ ઋણ ચાલીસ એ સૌથી નાની રકમ છે જે તમારા બેંક ખાતામાં હોઈ શકે ઋણ ચાલીસ એટલે તમારે બેંકને રૂપિયા ચાલીસ ચૂકવવાના છે ત્યારબાદ ઋણ ત્રીસ એ સૌથી નાની સંખ્યા છે તેના પછી ઋણ પચીસ એ સૌથી નાની સંખ્યા છે ત્યારબાદ ઋણ દસ એ સૌથી નાની સંખ્યા છે અને અંતે ઋણ સાત એ સૌથી મોટી સંખ્યા છે એમ કહી શકાય અને જો હજી સમજ ના પડી હોય તો તમે તેને તાપમાનના સંદર્ભમાં વિચારી શકો આમાંથી કઈ સંખ્યા સૌથી ઠંડુ હવામાન સૂચવે છે તે ફેરનહીટ કે સેલ્સિયસ કંઈ પણ હોઈ શકે ઋણ ચાલીસ એ સૌથી ઠંડુ હવામાન સૂચવે છે ઋણ સાત એ આ બધામાંથી ગરમ તાપમાનનું સૂચન કરે છે ઋણ સાત પર હવામાં ગરમીનું સૌથી વધુ પ્રમાણ હશે બીજી રીતે વિચારીએ કે અહીં એક સંખ્યા રેખા છે ધારો કે અહીં શૂન્ય છે અને તેની જમણી તરફ ધન સાત મૂકીએ ધન સાત એ આમાંની કોઈ સંખ્યા નથી હવે આપણે આ બધી સંખ્યાઓને સંખ્યા રેખાઓ પર મૂકીએ ધારો કે અહીં ઋણ સાત હશે ત્યારબાદ બાદ અહીં ઋણ દસ હશે થોડું વધુ આગળ જતાં ઋણ પચીસ લઈએ ડાબી તરફ જ વધુ આગળ વધીએ તો ઋણ ત્રીસ મળે અને જો હજુ ડાબી તરફ આગળ વધો તો તમે ઋણ ચાલીસ મેળવી શકો જો આ રીતે વિચારો તો ડાબી તરફ જે સૌથી દૂરની સંખ્યા છે તે સૌથી નાની સંખ્યા છે અને જે જમણી તરફ સૌથી દૂરની સંખ્યા છે તે સૌથી મોટી સંખ્યા થશે